ખાનગી કંપનીમાં કામ કરતી એક મહિલા સહકર્મીને માનસિક ત્રાસ આપીને આપઘાત કરવા માટે મજબૂર કરવાના એક દાયકા જૂના ચકચારી કેસમાં ગાંધીધામ કોર્ટે એક મહિલા સહિત 3 આરોપીને 5-5 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે, જ્યારે એક મહિલા આરોપીને નિર્દોષ જાહેર કરી છે. ગાંધીધામ નજીક કોસ્મેટિક અને સુગંધિત સ્પ્રેનું ઉત્પાદન કરતી બાકરોજ કંપનીમાં મૃતક વનિતાબેન રાયશી મહેશ્વરી કામ કરતા હતા. કંપનીમાં વનિતાનો સહકર્મી નારણકર્ષણ મહેશ્વરી અને તેની પત્ની ડાયબેન, રાજભાઈ પૂનમ ચુઈયા, ગુણવંત કલાભાઈ શ્રીમાળી વગેરે સહકર્મીઓ વનિતાને માનસિક ત્રાસ આપતા હતા, ત્યારે તેમના માનસિક ત્રાસથી કંટાળી જઈને વનિતાએ 12 જાન્યુઆરી 2007 રોજ એસિડ પીને આપઘાત કરી લીધો હતો. ત્યારે આ કેસમાં સરકારી વકીલ ડીબી જોકીની ધારદાર દલીલોને આધારે 3 આરોપીને 5-5 વર્ષની કેદની સાથે 5,000 દંડ ફરકારતો ચુકાદો આપવામાં આવેલ છે. આ કેસમાં નારણની પત્ની ડાયબેનને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે.